નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે પેપર ભણી રહ્યા હતા પેપર નંબર 18 એમાં આગળ વધીશું કે ડબલ્યુ એચ આર્ડનની જે બીજી પોયમ છે અનનોન સિટીઝન એ આપણે આજે વન બાય વન જોઈશું લાઇન બાય લાઇન. તો આ જે પોયમ જે છે એ મેઇન ઇંગ્લિશના સ્ટુડન્ટ માટે છે અને એના રિલેટેડ જ વિડીયો છે TYBA મેઇન ઇંગ્લિશના સ્ટુડન્ટ માટે. હવે આપણે જોઈએ કે અનનોન સિટીઝન આ એક આમ જોઈએ તો એલર્જી છે, એલર્જી ટાઈપ પોએમ છે. શું કામ? તો કે આ જે છે કોઈક એક માણસની ડેથ થઈ ગયા પછીની આ જે છે એ પોએમ લખેલ છે. અને આ એલર્જી એ રીતના નથી પણ એ રીતના છે કે એક માણસની ડેથ થઈ ગઈ હોય અને પછી જે છે એ જોવામાં આવે છે કે એ માણસ જે છે એ સોસાયટીમાં એનું બિહેવિયર કેવું હતું, એ યોગ્ય હતો કે નહોતો. ગવર્મેન્ટ જ એ તપાસે છે કે એ વ્યક્તિ બરોબર હતો કે નહોતો. એની જે છે એ માર્બલ માઉન્ટમેન્ટ જે છે એમને ત્યાં કરવામાં આવેલા હોય છે ને, ઇલેક્ટેડ બાય ધ સ્ટેટ, ત્યાં એનું સ્ટેટ આપેલું હોય છે ને, એટલે કે એની જે છે એ કબ્ર જે છે એ ત્યાં હોય છે. તો એમ કહે છે કે આ જે વ્યક્તિ હતો અનનોન સિટીઝન, એનું નામ નથી ડિક્લેર, તો એ વ્યક્તિ ખરેખર એ વ્યક્તિ યોગ્ય હતો, બરોબર હતો કે નહોતો, એ બાબતનું જે છે એ આખી પોયમમાં ડિસ્કશન છે. તો આપણે વન બાય વન જે છે એ લાઈન વાઇઝ જોઈએ છીએ. હી વોઝ ફાઉન્ડ બાય બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક ટુ બી, એટલે કે એને જે છે એ ફાઉન્ડ બ્યુરોના સ્ટેટિસ્ટિક જે છે એ જોતા હતા, બ્યુરોના સ્ટેટિસ્ટિક કે એ વ્યક્તિ જે છે એનો રેકોર્ડ, એને કંઈ કોઈ એની પાસ એને જીવિત હતો ત્યારે એને કોઈ કમ્પ્લેન કરી છે કે નહીં, એને કાંઈ એવો ગુનો કર્યો હતો કે નહીં, એવું જે છે એ લોકો ફાઇન્ડ કરે છે. વન્સ અગેન્સ્ટ વુમ ધેર વોઝ નો ઓફિશિયલ કમ્પ્લેન, તો એમાં એ લોકોને ખ્યાલ આવે છે કે એવો કોઈ એને ગુનો કરેલો જ નથી કે જેના ઉપર એની કમ્પ્લેન થઈ હોય, એવો કંઈ ગુનો દાખલ થયો જ નથી એ માણસ ઉપર. એન્ડ ઓલ ધ રિપોર્ટ ઓન હિઝ કન્ડક્ટ એગ્રી, એના કોઈ એવો રિપોર્ટ એને લખવામાં આવેલો જ નથી અહીંયા જે પોલીસ સ્ટેશન કે કંઈ પણ જગ્યાએ એવો રેકોર્ડ એનો છે જ નહીં કે એને કંઈ ક્રાઇમ કર્યો હોય. અને એક રિપોર્ટ એ પણ છે that the modern sense of old fashions words and he was a saint, એટલે આપણે એને મોડર્ન સમયમાં આ વર્ડને એની માટે યુઝ કરી શકીએ કે એ સેન્ટ જેવો વ્યક્તિ હતો, એટલે કે એક બહુ સારો એવો માણસ હતો. એને પહેલાં જે છે એ સેન્ટ સાધુને કહેવાતા, પણ હવે જે છે એ મોડર્ન શબ્દોમાં અને અત્યારના ફેશન પ્રમાણે જે સારા લોકો હોય એને સેન્ટ કહેવામાં આવે. For in everything he did, he served the greater community. કે બધું એ બરોબર, પણ ફોર ધસ એવરીથિંગ હી ડીડ હી સર્વ ધ ગ્રેટર કોમ્યુનિટી, એ જે છે એ ગ્રેટર કોમ્યુનિટીથી જે છે એ બિલોંગ કરતો હતો. કે એ ક્યાંય પણ એનું કાંઈ કમ્પ્લેન કે કાંઈ પણ જગ્યાએ એવું આવેલું જ નથી. Expense for the war till the day he retired. એને ક્યારેય પણ રિટાયરમેન્ટ એટલે કે એને ક્યારેય છુટ્ટી પણ નહોતી લીધી. એક વોરના સમયે જ્યારે વોર ચાલતી હતી ત્યારે એ ફેક્ટરીમાં કામ કરતો હતો, તો એ જ્યારે વોર થઈ હતી એ જ સમયે માત્ર ને માત્ર એને જે છે એ રિટાયરમેન્ટ એટલે કે એના રિટાયરમેન્ટ પહેલાં એને ક્યારેય, અને વોર હતી ત્યારે જ તે યુદ્ધ ચાલતું હતું ત્યારે જ એને રજા લીધી હતી, છુટ્ટી હતી, બાકી એને રિટાયરમેન્ટ સુધી ક્યારે પણ છુટ્ટી પણ નહોતી લીધી. હી વર્ક ઇન ફેક્ટરી નેવર ગોટ ફાયર, એ ફેક્ટરીમાં કામ કરતો હતો એમાંથી એને કોઈ દિવસ નહોતો કોઈ દિવસ કાઢવામાં પણ આવેલો, કારણ કે એનું કામ જ એવું હતું સરસ. બટ ધ સેટિસ્ફાઈડ હિઝ એમ્પ્લોયર્સ ફ્લગ્સ ધ મોટર એક્સ, એટલે કે એ જે છે એ સેટિસ્ફાઈડ એમ્પ્લોયર તરીકે હતો. શું કામ? તો કે એ બધા કામ બહુ ખૂબ જ સરસ રીતે કરતો એટલા માટે. એટ હી વોઝન્ટ ધ કેબ ઓર ઓડ ઇન હિઝ વ્યૂ,
એટલે કે એ જે છે ઈ જે છે હી વોઝ નોટ ક્રેબ એન્ડ ઓડ હિઝ ઇન હિઝ વ્યૂ. તેના જી એ રીતે ઈ જે છે ઈ વ્યક્તિ જે છે ઈ ક્યારેય ઓડ બિહેવિયર એનું નહોતું, બધા સાથે બહુ સરસ રીતે અને એ બધી રીતે જે છે બધાને એ યોગ્ય વ્યક્તિ લાગતો. ફોર ઇઝ અ યુનિયન રિપોર્ટ દેટ હી પેઇડ હિઝ ડ્યુ, કે એ જે છે એ પોતે યુનિયન રિપોર્ટ જે છે એ પણ કરે છે અને દેટ ધ પેઇડ હિઝ ડ્યુ, કે આપણે યુનિયન રિપોર્ટ કાઢે તો એમાં પણ ખબર પડે કે એ ખૂબ સારો એવો વ્યક્તિ હતો. એન્ડ અવર સોશિયલ સાયકોલોજીકલ વર્કર ફાઉન્ડ દેટ, એમ કહે છે કે એ લોકોએ પણ ફાઉન્ડ એ કર્યું હતું એ વ્યક્તિના વિશે, દેટ હી વોઝ પોપ્યુલર વિથ હિઝ મેઇટ એન્ડ લાઈક ધ ડ્રિંક. એ જે છે એ સોશિયલ વર્કર એ પણ ફાઉન્ડ કર્યું હતું કે ઈ એના જીવન દરમિયાન જે છે એ એક ડ્રિંક સોશિયલ એટલે કે એ જે છે એ ડ્રિંક પીતો, એક નજીવું એવું એક ડ્રિંક પીતો, બાકી બીજી બીજી રીતે કોઈ પણ લોકો સાથે માથાકૂટ કરતો નહીં. ધ પ્રેસ આર ધ કન્વિન્સ્ડ ધેટ હી બ્રોટ અ પેપર એવરી ડે. પછી પ્રેસમાં પણ ખબર પડે છે કે જે ન્યૂઝ પ્રેસ જે ન્યૂઝ પેપર વેચતા હોય એ પર્સન એમ કહે છે કે એ જે છે એ દરરોજ જે છે એ પેપર ખરીદતો હરરોજ. એન્ડ ધેટ ઇઝ રિએક્શન ટુ એડવર્ટાઇઝમેન્ટ વેર નોર્મલ ઇન એવરી વે. અને એ જ્યારે ન્યૂઝ પેપર વાંચતો ત્યારે એને બધી જ જ્યારે જ્યારે ગમે તે ન્યૂઝ હોય, ભલે સારા હોય કે ખરાબ હોય, પણ એના હાવભાવ એવા ને એવા રહેતા. નો ઈ કાંઈ બહુ હાઈપર થતો બધા ન્યૂઝ સાંભળીને જોઈને વાંચીને, એના રિએક્શન એવા ને એવા જ રહેતા. નો ઈ હાઈપર ઈ થતો અને નો કંઈ બોલતો પણ. એન્ડ હિઝ હેલ્થ કાર્ડ શો હી વોઝ વન્સ ઇન ધ હોસ્પિટલ બટ લેફ્ટ ઇન ક્યોર. એટલે એનું હેલ્થ કાર્ડ પણ એ બતાવે છે કે એક વાર જે છે એને હોસ્પિટલાઇઝ્ડ કરવામાં આવેલો હતો અને એને જે છે એ હોસ્પિટલાઇઝ કરવામાં આવેલો હતો, પણ એ જે છે એ સારી રીતે પાછો તે એક જ વખત એની લાઈફ દરમિયાન એક જ વખત એને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલો હતો અને એ સમયે પણ સારી રીતે જે છે એમાંથી પણ એ હોસ્પિટલમાંથી ત્યારે પણ સારી રીતે નીકળી જાય છે. બોથ પ્રોડ્યુસર્સ ધ રિસર્ચ હાઈ ગ્રેડ લીવ ડિક્લેર, કે પછી એમ કહે છે કે રિસર્ચર અમુક પ્રોડક્ટ પ્રોડ્યુસર રિસર્ચર એમ કહે છે કે એ વ્યક્તિ જે છે હી વોઝ ફૂલ્લી સેન્સિબલ ટુ ધ એડવાન્ટેજ ઓફ ધ ઇન્સ્ટોલમેન્ટ પ્લાન. કે એ વ્યક્તિ ખૂબ સારો એવો ઉપયોગ કરતો, એને ખબર પડતી કે ઇન્સ્ટોલમેન્ટમાં હપ્તે કોઈ પણ વસ્તુ કઈ રીતે લેવી એનો પ્લાન જે છે એ ખૂબ સારી રીતે સમજતો અને ઇન્સ્ટોલેશન પણ ખૂબ સારી રીતે આપતો, હપ્તા પણ બહુ ટાઈમે જ આપતો. એટલે એ બધી એ વાત કરે છે. એન્ડ હેડ એવરીથિંગ નેસેસરી ટુ ધ મોડર્ન મેન. અને એની પાસે બધી વસ્તુ હતી કે જે એક મોડર્ન માણસ પાસે હોય એ બધી જ વસ્તુ એની પાસે હતી. અ ફોનોગ્રાફ, રેડિયો, અ કાર, અ ફ્રીજ, તો એની પાસે આ જે છે એ બધી વસ્તુ હતી જ. અવર રિસર્ચર ઇન ટુ ધ પબ્લિક ઓપિનિયન આર કોન્ટેન્ટ દેટ્સ હી હેલ્ડ ધ પ્રોપર ઓપિનિયન ફોર ધ લા ઓપિનિયન ધ ટાઈમ ઓફ યર. કે એ જે છે પબ્લિક ઓપિનિયન એમ કહે છે કે એ જે છે એ પ્રોપર ઓપિનિયન એન્ડ ટાઈમ એટલે કે બધી વસ્તુ પ્રોપરમાં જ કરતો, એટલે કે યોગ્ય સમયે જ કરતો, એના ટાઈમમાં ક્યારેય પણ બદલાવ આવતો નહીં અને ટેક્સ પણ એ જે છે એ ટાઈમ પ્રમાણે જ ભરતો, એ ક્યારેય જે છે એમાં બેઈમાની કરતો નહીં. વેન ધેર વોઝ અ પીસ હી વોઝ ફોર પીસ. એ જે છે જ્યારે શાંતિ ત્યારે એ પણ શાંતિથી જ કોઈ વખત મોસ્ટ ઓફ એ શાંતિમાં જ પોતાનું જીવન જે છે એ વિતાવતો, વધારે કોઈ સાથે કોઈ ખોટી માથાકૂટ કરતો નહીં એવું કહે છે. એટલે કે તમે અહીંયા જોઈ શકો કે એક માણસની ડેથ પછી એની વાત આખી કરવામાં આવે છે, તો કે કઈ રીતે કયા પોઈન્ટ ઓફ વ્યૂથી એને જે છે એ સારો ગણવામાં આવે છે. તો એ ટેક્સ ભરતો હતો, તો કોઈ પછી કોઈ એમ કહે છે કે ન્યૂઝ પેપર વાંચતો હતો તો આમ હતો, પછી સોશિયલ વર્કરમાંથી જાણવા મળે છે કે આ રીતના બિહેવ કરતો તો એ આમ હતો. તો બધા પોતપોતાના અલગ અલગ વ્યૂ આપે છે એક જ પર્સન વિશે કે એ પર્સન જે છે એ
કઈ રીતનો વ્યક્તિ હતો, એ કામ કરતો હતો તો કામની પ્લેસમાં કેવો હતો, ત્યાં એનું પરફોર્મન્સ કેવું હતું, તો ત્યાં પણ એ જ રીતે જે બધા અલગ અલગ ઓપિનિયન આપે છે. હવે આગળ જોઈએ. હી વોઝ મેરીડ એન્ડ ધ એડેડ 5 children ટુ ધ પોપ્યુલેશન. એને એ મેરેજ પણ એના થયેલા હતા અને 5 એને બાળકો હતા. જ્યારે જે છે એ સમયે બરોબર જ કહેવાય આ વ્યક્તિ પણ, કે એને પણ કેટલા, તો કે એને 5 બાળકો હતા. વિચ ઓવર ધ ઇગેનિયસ્ટ સે ધેટ સે વોઝ ધ રાઇટ નંબર ફોર ધ પેરેન્ટ્સ હિમ પેરેન્ટ્સ ઓફ હિઝ જનરેશન. કે એ એના બાળકો પણ એ સમયમાં બરોબર જ કહેવાય કે એ રાઈટ નંબર, કે બરોબર આંકડા જ કહેવાય કે 5 જે છે એ બાળકો એ બરોબર એના માટે હતા, એ જનરેશનના પેરેન્ટ્સ માટે. એન્ડ અવર ટીચર રિપોર્ટ ધેટ હી નેવર ઇન્ટરફિયર્ડ વિથ ધેર એજ્યુકેશન. અને પેરેન્ટ ટીચર પણ એક સારો રિપોર્ટ આપે છે કે એ વ્યક્તિ જે છે એના કોઈ વખત એને પેરેન્ટ એજ્યુકેશનમાં પણ ઇન્ટરફિયરન્સ નથી કર્યું. શું નથી કર્યું, તો કે ક્યારેય અમને એવું પૂછ્યું નથી કે અમારો છોકરો કે છોકરી કેવા છે ભણવામાં, આમ તેમ એવું ક્યારેય અમને ડિસ્ટર્બન્સ નથી કર્યું, ક્યારેય અમને પૂછ્યું પણ નથી. વોઝ હી ફ્રી, વોઝ હી હેપી, ધ ક્વેશ્ચન ઇઝ એબ્સર્ડ. તો શું એ ખરેખર વ્યક્તિ ફ્રી હતો, હેપી હતો? આ એક વિચિત્ર પ્રકારનો પ્રશ્ન છે. આ પ્રશ્નનો જવાબ કોઈ પાસે નથી. શું કામ? કારણ કે હવે એ કોઈ એ જો એટલું બધું લોકો એને જાણે છે, ગવર્મેન્ટની પાસે એટલું બધું એની લાઈફનો કંટ્રોલ હોય, તો એ ખરેખર એ માણસ જે છે એનો એ ફ્રી કહેવાય? તો કે ન કહેવાય, ફ્રી નથી એ માણસ. એની ઉપર કોઈકની કોઈકની નજર છે અને એ જે છે એ કોઈકના કંટ્રોલમાં છે. વોઝ હી હેપી, શું ખરેખર એ માણસ જે છે એ હેપી કહી શકો, તમે ખુશ કહી શકો? ધ ક્વેશ્ચન ઇઝ એબ્સર્ડ. આ પ્રશ્ન જ એક પ્રકારનો શું છે, એબ્સર્ડ છે, વિચિત્ર છે. હેડ એનીથિંગ બીન રોંગ વી શુડ સર્ટેન હેવ હિયર. જો એની સાથે કાંઈ પણ ખરાબ થયું હોય તો આપણને ખબર પડે કે શું એ થયું હશે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે ગવર્મેન્ટ જે છે એ ગવર્મેન્ટ વ્યક્તિ ઉપર કેટલો, એક સામાન્ય માણસ ઉપર કેટલો એનો પ્રભાવ હોય છે આપણને ખબર પણ નથી હોતી ઘણી વખત, કે ગવર્મેન્ટનો આપણા લાઈફમાં કેટલું બધું ઇન્ટરફિયરન્સ હોય છે, કેટલા બધા એના આપણે કંટ્રોલમાં હોઈએ છીએ એ આપણને ખ્યાલ પણ નથી હોતો. અને આપણને એવું જ થાય કે આપણે ફ્રી છીએ, પણ વી આર નોટ ફ્રી. વી આર સમવેર એન્ડ સમવેર ઇન કોમ્પ્લેક્સિટી. આપણે જે છે ક્યાંક ને ક્યાંક જટિલતામાં છીએ. વી આર નોટ ફ્રી, આપણા ઉપર કોઈકનો કોઈકનો કંટ્રોલ છે જ. તો અહીંયા સુધી આપણે રાખીએ.